सिद्धपुर में लूटेरी दुल्हन लाखों रूपया लईने फरार थई होवानी घटना सामे आवी रही छे। सिद्धपुर में लूटेरी दुल्हन लाखों रूपया लईने फरार थई हती। आकवी गामना युवाने लूटेरी दुल्हन भेटी गई हती। जो के लग्नना त्रण दिवस बाद लाखों रूपया लई अने ते फरार थई हती। अजाण युवती साथे मैत्री करार करवो युवक ने भारे पड्यो छे। जो के 2 लाख सोनानुं मंगळसूत्र बुट्टी सहित नो मुद्दामाल लई अने युवती फरार थई छे। ઉંજા બસ સ્ટેશનમાં ઉલટી થતી હોવાનું કહી અને તે ફરાર થઈ હતી। ત્યારે સુતપુરમાં લૂંટેલી દુલ્હન લાખો રૂપિયા લઈને ફરાર થઈ હતી। પતિ પાણીની બોટલ લેવા જતા દુલ્હન ફરાર થઈ હતી। જો કે ભોગબના કેતન પટેલે સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાયા છે। જે પ્રવીણ, સુતપુરમાં લૂંટેલી દુલ્હન લાખો રૂપિયા લઈને ફરાર થઈ હોવાનો મામલો સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ, જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર ની અંદર લૂંટેરી દુલ્હન દ્વારા લાખો રૂપિયા લઈને ફરાર થઈ જવાનો કિસ્સો સામે આવે છે। જો કે વાત છે સિદ્ધપુર તાલુકાના આકવી ગામની। ત્યાં એક 31 વર્ષીય યુવાન હતો, તેને અજાણી યુવતી સાથે મૈત્રી કરાર કરી અને લગ્ન કર્યો હતા અને આ લગ્ન કરવું તેને ભારે પડી ગયું હતું। જો કે તેને વાત કરવામાં આવે તો તેના આ યુવતી હતી, તેના દલાલ સહિત અન્ય જે લોકો હતા તેઓએ લગ્નની લાલચ આપી હતી અને માત્ર 3 દિવસમાં યુવાન સાથે વિશ્વાસ કેળવી અને યુવાન સાથે વિશ્વાસઘાત કર્યો હતો। જે કે આકવી ગામના કેતન પટેલ છે, કેતન પટેલ સાથે આ યુવતીએ છેતરપિંડી કરી હતી અને 2 લાખ રૂપિયા રોકડા, સોનાનું મંગળસૂત્ર, 1.5 તોલાના સોનાની બુટ્ટી, ચેન સહિત જે અને પગની જાંજરી સહિતનો જે સામાન હતો તે લઈ અને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ છે। લૂંટેરી દુલ્હન જે આવી હતી માત્ર 1 જ દિવસ રહી હતી અને તે ત્યારબાદ તેઓ તેની બહેનના ઘરે વિસનગર ગયા હતા અને વિસનગરથી ઊંઝા આવ્યા ત્યારે ઊંઝામાં દુલ્હને ઉલટી થવાનું બહાનું કાઢ્યું હતું અને યુવાન જે કેતન છે તેને પાણીની બોટલ લેવા માટે મોકલ્યો હતો અને પાણીની બોટલ લઈને પરત આવ્યો ત્યાં તે સમય દરમિયાન યુવતી ગાયબ થઈ ગઈ હતી અને જેના કારણે યુવાને શોધખોળ આદરી હતી પરંતુ કોઈ ભાર ન મળતા અંતે તેને સિદ્ધપુરની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને જે આ લૂંટેલી દુલ્હન ઉષા નામની વ્યક્તિ હતી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને જે દલાલ હતો તેને હાલમાં તાત્કાલિક તાબડતોબ સુરત ખાતેથી તેને ઝડપી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ અને તેની પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે। જી જે પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સિદ્ધપુરમાં લૂંટેરી દુલ્હન લાખો રૂપિયા લઈને ફરાર થઈ છે।